વિશ્વભરમાં નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી ત્યારે વડોદરામાં પણ નાતાલ પર્વે ચર્ચમાં વહેલી સવારથી જ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું. ફતેગંજ સ્થિત લાલ ચર્ચને સુંદર રીતે શણગારવામાં આવ્યું. ચર્ચમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો ઉમટ્યા. ખ્રિસુ ખ્રિસ્તના જીવનનો મહિમા પણ વર્ણવવામાં આવ્યો. ત્યારબાદ પારંપરિક ભજન દ્વારા ઈસુના ગુણગાન ગાવામાં આવ્યા અને ધર્મગુરુ દ્વારા સૌને નાતાલ પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી. ખ્રિસ્તી સમાજના લોકોએ એકબીજાને ગળે ભેટીને નાતાલ પર્વની ઉજવણી કરી. નાતાલ એ સંદેશ લઈને આવ્યું છે કે આપણા દેશમાં પુષ્કળ સમૃદ્ધિ આવે, આપણો દેશ આગળ વધે અને સર્વ લોકો એકબીજા સાથે મળીને રહે, એ જ અમારી પ્રાર્થના ચર્ચમાં હોય છે. પ્રાર્થના અર્ચના કરીને પ્રભુના ગાયનો ગઈને અમે આ નાતાલની ઉજવણી કરીએ છીએ. વિશ્વ અને આપણા દેશની અંદર અશાંત ભરેલી પરિસ્થિતિમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની શાંતિ બને, અમે એ જ અમારા ચર્ચની અંદર પ્રાર્થના કરી કે અમારા દેશને પ્રભુ આશીર્વાદ આપે અને શાંતિપૂર્ણ બનાવે. જો ફર્સ્ટ ઓફ ઓલ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આજનો જન્મદિવસ છે, એટલે ખ્રિસ્તી સમાજ અને ખ્રિસ્તી ભાઈ બહેનો માટે સૌ સારો દિવસ છે આજે. એટલે અમારા મનથી અંદરથી એક આનંદ અને ઉત્સાહ છે કે જે પ્રભુ ઈસુ પાપીઓને ટાળવા માટે જન્મ્યા છે આ પૃથ્વી. 25 ડિસેમ્બર એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ છે અને અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ સેલિબ્રેટ કરીએ છીએ અને બહુ ઉત્સાહપૂર્વક કરીએ છીએ. અને વડોદરાની તમામ પબ્લિકને ક્રિસમસ તથા નાતાલ તથા નવા વર્ષની પ્રેમી સલામ. સમગ્ર વિશ્વમાં આજે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સંસ્કારી નગરી વડોદરામાં પણ નાતાલની ઉજવણી કરવામાં આવી રહી છે. અને જે રીતે વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલું આ લાલ ચર્ચ છે કે જ્યાં પણ વહેલી સવારથી જે પ્રાર્થનાઓ શરૂ કરી દેવાઈ હતી, ફાધર હોય છે રેવરન, તેઓ દ્વારા જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે તેમની મહિમા વર્ણવામાં આવી હતી ને ત્યારબાદ હવે પ્રાર્થના પૂર્ણ થઈ છે અને નાતાલ પર્વની ઉજવણી કર્યા છે. એકબીજાને ભેટીને નાતાલ પર્વની શુભકામનાઓ આપવામાં આવી રહી છે. એટલે કે આગામી 31 ડિસેમ્બર સુધી, એટલે કે નવા વર્ષ સુધી આ ઉજવણીઓ ચાલનાર છે, જેનું આજે નાતાલ પર્વથી શરૂઆત થઈ ચૂકી છે. કેમેરા પર્સન નિકેશ વાળા સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા.